ભારત દેશની આઝાદીની લડતમાં આંદોલનથી આખા દેશમાં નવી દિશા બતાવનાર વિશ્વવિખ્યાત એવા બારડોલીમાં આવેલા અશોક સ્તંભ કે તંત્રની નજરથી દૂર હોવાને કારણે આજે બિસ્માર હાલતમાં જોવા મળે છે. બારડોલીની ભૂમિએ અનેક રાષ્ટ્રપ્રેમીઓ અને રાજકારણીઓને જન્મ આપ્યો છે. વારે ત્યોહારે બારડોલીમાં મૂકવામાં આવેલી રાષ્ટ્રપુરુષોની પ્રતિમાને કહેવાતા રાજકારણીઓ, અગ્રણી નેતાઓ તેમજ અલગ અલગ સમાજ દ્વારા ફક્ત ફૂલહાર અને સૂતરની લટ ચડાવી ફોટો સેક્શન કરતા જોવા મળે છે. તેવા સમયે બીજી તરફ આ અશોક સ્તંભ કે જેના પર સમગ્ર દક્ષિણ ગુજરાતની આઝાદીની ચળવળની માહિતીના લખાણો અને બારડોલીના સ્વતંત્ર સેનાઓની નામાવલી દર્શાવવામાં આવી છે, જે લગતા વળગતા તંત્રની નિષ્કાળજીના કારણે આજે ધૂળ ખાતી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત રાજ્ય માટે ગૌરવ લઈ શકાય તેવા આ સ્તંભની જાળવણીના અભાવે સ્તંભ પર વર્ષો જૂના ચણતર ઉપર કોતરાવવામાં આવેલું લખાણ ભૂસાઈ જવા પામે છે, જેના કારણે આ સ્તંભનો ઇતિહાસ મળતો નથી. તેવા સમયે કોઈ રાષ્ટ્રપ્રેમી જાગે અને યાદગીરી સમાન આ સ્તંભને ન્યાય અપાવે તેવી માંગણી જણાઈ રહી છે. હું આ શાળાની અંદર 51 વર્ષ પહેલાં 1966ની અંદર અભ્યાસ ચાલુ કર્યો હતો. ત્યારે પણ મેં નાનો હતો ત્યારે પણ આ સ્તંભ મેં અહીંયા જોયો છે, જેની પર અશોક ચક્રનું એ છે. અને આને આ સ્તંભ ઉપર એવું કહેવામાં આવે છે કે જે સ્વતંત્ર સેનાનીએ જેણે ભાગ લીધો હોય આપણા દેશ આઝાદ કરવા માટે, જેમાં બારડોલીના પણ ઘણા લોકો હતા, તેમાં ઉત્તમ કાકા હતા, કપિલાભાઈ વ્યાસ હતા, ઇસ્માઇલભાઈ વાડીવાલા હતા, તથા અનેક ઘણા બારડોલીના ચંદ્રમણીભાઈ એ બધાએ પણ આની અંદર ભાગ લીધો હતો અને એનું આ સ્તંભ ઉપર નામ પણ છે. પણ જ્યારે હું અત્યારે એને જે સ્તંભને જોઈ રહ્યો છું તેની કોઈ જાળવણી નથી થતી કે એની પર કોઈ દેખરેખ નથી. બારડોલી નગરપાલિકા, બારડોલી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત એની અંદર આવે છે, તો એ લોકોએ આની જાળવણી લેવી જોઈએ. અને આ આપણો અશોક સ્તંભ છે જે આપણો દેશનો એક ગૌરવ છે અને એની પર સિંહના 3 નિશાન પણ છે અને એ જોવામાં આવે છે. અને એની પર નામ પણ ઘણા આપણા સ્વતંત્ર સેનાનીના બધાના આજુ બારડોલીના તથા આજુબાજુ ગામના પણ છે, તો એની જાળવણી લઈ એવી હું અપેક્ષા રાખું છું. મેહુલ ગોસ્વામી સાથે CN24 ન્યૂઝ બારડોલી.